કાપોદ્રા વિસ્તારમાં જે રીતે અકસ્માતની ઘટના બની છે ત્યારબાદ આપની સાથે ધારાસભ્ય કુમારભાઈ કાણાની જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી કાકા, જે રીતે અકસ્માતની ઘટના બની છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? રાત્રિના સમયમાં નશા યુક્ત યુવાનો નશો કરીને બેફામ રીતે વાહનો ચલાવી રહ્યા છે, એ ખૂબ જ ગંભીર બાબત છે. અને આવા બનાવો વારંવાર બની રહ્યા છે. હું એવું ચોક્કસપણે માનું છું કે આવી ઘટનાઓ મોડી રાત્રિના સમયમાં ખૂબ જ બને છે. મોટાભાગની ઘટનાઓ મોડી રાત્રિના બને છે. અમદાવાદની જે ઘટના બની ત્યાર પછી પોલીસની ખૂબ જ સઘન કામગીરી થઈ છે, પરંતુ એ મોટાભાગની કામગીરી દિવસના થઈ રહી છે. તો એનાથી આવી ઘટનાઓ અટકે એવું હું માનતો નથી, કારણ કે દિવસના જે ડ્રાઈવ ચાલી રહ્યું છે એ તો સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને કામ ધંધા પર જતા હોય એવા લોકોને અટકાવીએ, એની પાસે લાઇસન્સ માગીએ. દિવસના કોણ સ્પીડથી વાહન અહીંયા ચલાવી શકે એમ છે? ટ્રાફિક હોય છે જાહેરમાં દિવસના, તો એવી કોઈ સ્પીડથી વાહન ચાલી પણ ના શકે. તો જે કામગીરી દિવસના થાય છે એમાં તો નિર્દોષ લોકો દંડાય છે, કામ ધંધે જનારો માણસ દંડાય છે. તો આવી ઘટનાઓ રોકવી છે તો એ તો રાતના બેફામ જે લોકો વાહન ચલાવે છે, રાતના નશા કરીને નીકળે છે, એવા લોકોને રોકવા પડશે. ને એના માટે રાત્રે સઘન કામગીરી કરવી પડે. રાત્રે એનું કરવું, સુરતની અંદર તો સીસીટીવી કેમેરા છે, કંટ્રોલ રૂમ છે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ઈ મેમો આવે છે. તો આવી નજર સીસીટીવી કેમેરા હોય, કંટ્રોલ રૂમ હોય, નજર રાત્રિના સમયે જે બેફામ વાહન ચલાવે છે, નશાઓ કરીને વાહન ચલાવે, એની ઉપર નજર હોવી જોઈએ અને કાર્યવાહી રાત્રિના થવી જોઈએ. એટલે કડક કાયદો બનવો જોઈએ. ના, 100% હું એવું માનું છું કે ડ્રિંક્સ અને કરીને ડ્રાઇવિંગ ચલાવવાનો જે કાયદાઓ છે તો એમાં સામાન્ય સજાઓ હોય છે અથવા તો છૂટી જતા હોય છે જલ્દી. તો આવા લોકોને પણ કડક કાયદાનો જોગવાઈ કરીને કડક સજા થાય એના પ્રયાસો કરવા જોઈએ. સીએમ અને એચએમને રજૂઆત થશે? ચોક્કસ, અમે ધ્યાન દોરીશું. તો આ હતા ધારાસભ્ય જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે આ ઘટના બનતી હોય છે આ ઘટનાને લઈને કડક કાયદા અમલમાં આવવા જરૂરી છે. એચએમ અને સીએમને પણ આ અંગે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવશે. કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.